ગુજરાતી કડીમાં આપણે જોયું કે પુસ્તકનો પરિચય કેવી રીતે રજૂ કરી શકાય. હવે ઘણા બધા મિત્રોની માંગણી અને બાળકોને પણ ઉપયોગી થાય એ માટે આપણે લઈને આવ્યા છીએ કે એક પુસ્તકના પરિચયનું ઉદાહરણ. તો આજે હું અહીં એક પુસ્તકનું પુસ્તક પરિચયનું ઉદાહરણ આપની સમક્ષ પ્રસ્તુત કરીશ. સૌપ્રથમ મારે એક એવા પુસ્તકની વાત કરવી છે જે આપણા શિક્ષણ સાથે સંકળાયેલું છે. એ પુસ્તક છે એટોઆ મુંડા જંગ જીત્યો. આ એટોઆ મુંડા એક આ કથાનું પાત્ર છે. એના લેખિકા છે મહાશ્વેતા દેવી, એના અનુવાદિકા છે સાધના, અને નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત થયું છે. 64 પાનાની એક નાની એવી કથા, અને એ કથામાં કઈ કેટલી વિગતો આપણી સામે રજૂ કરી દીધી છે, આપણી આંખો ખોલી દે છે કે શિક્ષણ માટે એક વનમાં રહેતી વનવાસી પ્રજાનો એક વ્યક્તિ કેટલો સંઘર્ષ કરે છે. એની સામે આપણે તો બધા શાળાઓમાં સ્કૂલોમાં ભણીએ છીએ. તો આ સરસ મજાની કથાનો એક નાનો એવો અંશ આપની સામે પ્રસ્તુત કરીશ. એટોઆ મુંડા ખૂબ નાનો હોય છે ત્યારે એના માતા પિતા મૃત્યુ પામે છે. એમના દાદા મંગળની પાસે એ મોટો થાય છે. મોટો થતા થતા એના દાદાને પણ ધગશ હોય છે, અને એ ખુદ એટોઆને પણ ધગશ હોય છે કે પોતે ભણે, પોતે શિક્ષણ મેળવે. અને પોતાની જાત સાથે કહે છે કે ક્યારેક હું પણ આ વનવાસી પ્રજાનો શિક્ષક બનીશ. એક શાળામાં જતો હોય છે, એ શાળા બંધ થાય છે, થોડું ઘણું શીખ્યો હોય છે, પણ એને અફસોસ થાય છે. આ રીતે ફરીથી કોઈ શાળા શરૂ થાય આ આદિવાસી વિસ્તારમાં અને પોતે ભણે એવું વિચારે છે. એ જ જગ્યામાં મોતીલાલ નામના, મોતીબાબુ નામના એક વ્યક્તિ શેઠ હોય છે, જે આ બધાને ત્યાં વ્યાજે પૈસા આપે છે અને આ બધાનું જીવન ગુજરાન કરે છે. એ સમયમાં જો કોઈને ત્યાં આદિવાસી વિસ્તારમાં જો કોઈની પાસે જમીન હોય તો એના છોકરા ભણી શકતા હતા, બાકી તો આ મોતીબાબુના ઘેટા બકરા ચડાવતા અને એનું ગુલામી પણ કરતા હતા. હવે આ એક વ્યક્તિ, એક છોકરો ભણવાની જીદ પકડે છે અને મોતીબાબુને એમ થાય છે કે પોતે હારી ગયા, આ લોકો ભણવા મળશે તો શું થશે. અને વસ્તુ એવી બને છે કે આ એટોઆના દાદા પણ મૃત્યુ પામે છે એક મોટી બીમારીમાં. પછી એમ થાય છે કે હવે તો આ લોકો ભૂખે ક્યાં જશે, મારી પાસે જ આવશે. અને ફરીથી એક ચડ્ડી ઉપર કોઈ વસ્ત્ર નથી, કોથળો પહેરી અને આ એટોઆ સંઘર્ષ કરે છે. સાપ, ઉંદરડા અને શાહુડી ને પણ મારીને ખાઈ જતી આ પ્રજાનો એક બાળક શિક્ષણ માટે બલવલે છે, શોધે છે ક્યાં શાળા છે, પોતે કઈ રીતે શિક્ષણ મેળવી શકે એની સતત ચિંતા કરે છે. એક સસલાને કૂદતું અને મૃત્યુથી દૂર જતું જોવે છે અને પોતાના મગજમાં એક ચમકારો થાય છે કે માત્ર ભણવાનું, શોધવું એ જ સંઘર્ષ નથી, જિંદગી તો એક જંગ છે. અને પછી શરૂ થાય છે એની સાચી સંઘર્ષ યાત્રા. વસ્તુ એવું બને છે કે આ જંગલમાં એ સુવર્ણરેખા નદીને કિનારે પથરાયેલા આ જંગલની અંદર એક શિક્ષક ક્યાંકથી આવી ચડે છે, અને એ પણ આ જ આદિવાસી પ્રજાનો. આ જંગલની અંદર લોધી અને મુંડા નામની આદિવાસી પ્રજાના લોકો રહેતા હતા, અને એમના ભગવાન, એમના નેતા એટલે બિરસા મુંડા 15 નવેમ્બરે જેમનો જન્મદિવસ છે, અને સરકાર પણ જેમને આ જન્મજયંતિ ઉજવે છે. તો એ શિક્ષક આવે છે, અને એ જ સમયમાં 15 નવેમ્બરે આવે છે, અને એ 15 નવેમ્બરના દિવસે શિક્ષક આજુબાજુના બધા જ આદિવાસી લોકોને ભેગા કરે છે અને બધાને કહે છે કે તમારા બાળકોને શિક્ષિત બનાવો. એમાં આ એટોઆ મુંડા પણ હોય છે. અને પછી બધા જ રજૂઆત કરે છે કે ભાઈ પૈસા ક્યાંથી લાવીશું અમે, અને અમે તો વહી જશું જંગલોમાં મજૂરી કરવા માટે, તો અમારા બાળકોને ભણાવશે તો ભણાવશો તો તમે, પણ જમાડશે કોણ. અને એવામાં એક પરિસ્થિતિ એવી રચાય છે કે પેલો શિક્ષક છે એ ખૂબ દૂર દૂર સુધી ચાલી અને જાય છે, અને છેક એ સરકાર સુધી વાત પહોંચાડે છે, મધ્યાહન ભોજન શરૂ કરાવે છે. આ એ સમયની વાત છે જ્યારે અંગ્રેજે
આજ અંગ્રેજો પાસેથી આ ભારત આઝાદ થયો હતો અને એ સમયમાં આ એક શિક્ષક પણ પોતાની જાતિના લોકોને આગળ લાવવા માટેનો પ્રયત્ન કરે છે અને એવામાં એ આ એટોવા મુંડાઈની પાસે જાય છે અને એમના શિક્ષકને કહે છે કે મારે પણ મને ભણાવો મારે પણ તમારા જેવા એક શિક્ષક બનવું છે અને શિક્ષક બનીને આપણી જ પ્રજાને મારે શિક્ષિત કરવી છે કેટલો જબરજસ્ત સંઘર્ષ કેટલી જબરજસ્ત વાત કે એક નાની ચડ્ડી અને કોથળો પહેરીને ફરનારો એક છોકરો પોતાના શિક્ષણ માટે જીવન માટે નહીં ભૂખ માટે નહીં પણ પોતાના વિકાસ માટે પોતાની જાતિના વિકાસ માટે કેવડો સંઘર્ષ કરે છે આ જીવન આ પુસ્તક વાંચીને આપણને અલ્કેમિસ્ટનો સાન્તિએગો યાદ આવે આ પુસ્તક વાંચીને આપણને સાગરપંખી નામના પુસ્તકના જોનાથન લિવિંગસ્ટન યાદ આવે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન પણ યાદ આવે અને આ પુસ્તક આપણને સમજાવે છે કે શિક્ષણનો ઉજાસ શું છે શિક્ષિત બનો અને વિકાસ કરો મહાશ્વેતા દેવી દ્વારા લખેલું આ પુસ્તક એક તો મહાશ્વેતા દેવી ખૂબ મોટા લેખિકા અને પોતે આદિવાસી વિસ્તારોમાં રહી અને સેવા આપનારા લેખિકા માત્ર લેખક તરીકે સારું સારું લખ્યું નથી એમણે પણ પોતે એ લોકો પાસે ગયા છે એ લોકોની સેવા કરી છે એ મહાશ્વેતા દેવીએ એક સરસ મજાની વાર્તા લખી છે તમે પણ વાંચશો તો આપણને પણ એવી થશે કે આપણી પાસે તો કેટલી બધી સવલતો છે કેટલી બધી બાબતો છે તો પણ આપણે શિક્ષણ માટે જાગૃત નથી ત્યારે આપણને સૌને અસત્યો માહેથી પ્રભુપરમ સત્ય તું લઈ જા અને ઊંડા અંધારેથી પ્રભુપરમ તેજે તું લઈ જા એની ખૂબ સરસ વાત એક નાની એવી વાર્તામાં આ પુસ્તક આપે છે આશા છે કે આ પુસ્તક આપના જીવનમાં પણ એક નવી પ્રભાતનું દર્શન કરાવશે નમસ્કાર